જિલ્લામાં આજે સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ બાબરમાં નોંધાયો છે અને સૌથી ઓછો વરસાદ વાવ ખાતે નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે થરાદ ખાતે 90 વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બાબરમાં 100 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વાવ ખાતે 2 મિલીમીટર નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદની પર એક નજર કરીએ. જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકા મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરતા વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સાંજે 4 વાગ્યા સુધી દિયોદરમાં 41 મિલીમીટર, જ્યારે લાખણીમાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જીવાદોરી સમાન બની રહેલા દાંતીવાડા ડેમમાં હાલમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ બનાસ નદી અને બાલરામ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ જોશમાં આવી રહ્યો છે અને તેને લીધે રવિવારના 3 વાગ્યાના સમયે દાંતીવાડા ડેમમાં 555.15 ફૂટની સપાટી અને પાણીનો આવરો 6331 ક્યુસેક નોંધવામાં આવ્યો છે અને સીપુ ડેમમાં 572.25 ફૂટની સપાટી અને પાણીનો આવરો 324 ક્યુસેક નોંધાયો છે. દિવસે ને દિવસે પાણીની સપાટી વધી રહી છે અને તેના પગલે પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોમાં સિંચાઈને પાણી માટે આસ પ્રબળ બની રહી છે. તાલુકાના સ્થાનિક ખેડૂતોને જમીનના પાણીના તળ ઊંડા જવાથી બનેલી ચિંતામાં હાલમાં થોડી હળવાશ જોવા મળી રહી છે.